મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો. બાળકો, આપણે આજે પ્રકરણ 10માં સરાસરી વિશે ભણીશું. તો સરાસરીના દાખલા હું તમને સાદા દાખલા શીખવાડીશ. સરાસરીના અંગ્રેજીમાં એવરેજ કહેવાય. તો પહેલો દાખલો આપેલો 10, 19, 21, 22 અને 28 સરાસરી કેટલી. તો સરાસરી માટે એક સૂત્ર યાદ રાખવું પડશે. એ સૂત્ર યાદ રાખવા માટે તમને સૂત્ર એ લખીને બતાવું છું. તો જો આ સરાસરીનું સૂત્ર આપેલું છે, સરાસરી બરાબર આપેલ સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યાઓ. તો સરાસરી શોધવા માટે આપેલ સંખ્યાનો સરવાળો એટલે આપેલી સંખ્યાઓ છે એનો સરવાળો કરવાનો છે. તો આપણે સરવાળો કરીએ, 10 વત્તા 19 વત્તા 21 વત્તા 22 વત્તા 28 ભાગ્યા સૂત્રમાં શું લખ્યું, કુલ સંખ્યાઓ. કુલ સંખ્યાઓ કેટલી છે? 1, 2, 3, 4 અને 5. તો નીચે 5 સરવાળો કરતા આવડતો આડી રીતે કરવાનો કે નહીં ઊભી રીતે કરવાનો, બરોબર. તો 0, 9, 9, 9 ને 1, 10, 10 ને 2, 12, 12 ને 8, 20, 20 ની પડી 0, 2 ને 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો 100 ભાગ્યા 5, 20 × 5 = 100 થાય. તો જવાબ કેટલો આવ્યો? 20. બીજા નંબરનો જવાબ સાચો છે. હવે એની રીતે આ બીજો દાખલો ગણવાનો છે. પહેલી પાંચ એકી સંખ્યાઓ એટલે 1, 3, 5, 7, 9 આ પાંચ એકી સંખ્યાનો સરવાળો કરવાનો ભાગ્યા 5 કરવાના. 3 ના પ્રથમ 5 ગુણાંક 3 પછી 3 3 3 2 6 3 3 9 3 4 12 3 5 15. તો 5 સંખ્યાઓ થઈ ગઈ. આ બધાનો સરવાળો ભાગ્યા 5. પહેલી 4 એકી સંખ્યાઓની સરાસરી એટલે એનો સરવાળો કરવાનો ભાગ્યા 4 કરવાના. તો આપ તમને 5 દાખલા સમજાઈ ગયા છે. હવે થોડાક અઘરા દાખલા જોશું આનાથી. તો અહીં જુઓ, તમે આ સૂત્ર મેં પહેલેથી જ લખી રાખ્યું છે એટલે તમને યાદ રહે. સરાસરી બરાબર આપેલી સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. તો અહીં 7 બાળકોની ઉંમર આપેલી છે. 10 વર્ષ છે. જો તેની ઊંચાઈ અનુક્રમે 136 સેમી, 140 સેમી, 142 સેમી, 148 સેમી, 142 સેમી, 141 સેમી, 148 સેમી હોય તો તેઓની સરાસરી ઊંચાઈ. તો આપણે ઊંચાઈની સરાસરી એટલે ઉંમરથી કોઈ મતલબ નથી. આપણે 7 બાળકોની ઊંચાઈ આપી છે, એક જ ઉંમરના બાળકોની ઊંચાઈ આપેલી છે. તો એ ઊંચાઈનો સરવાળો કરવાનો છે ભાગ્યા 7 બાળકો. તો શું કરવાનું, 136 + 140 + 142 + 148 + 142 + 141 + 148 કેટલા થાય? 1, 2, 3, 4, 5, 6, 7 ભાગ્યા 7. હું દાખલો આખો ગણીને બતાવતો નથી, આ બધાનો સરવાળો ભાગ્યા 7 કરવાનો છે. હવે આનાથી પણ અઘરો દાખલો બતાવીશ તમને, ખૂબ મહત્વનો દાખલો છે. સરાસરીનો દાખલો હોવા છતાં અપૂર્ણાંક આપેલા છે, અપૂર્ણાંક આપેલા છે, મિશ્ર અપૂર્ણાંક આપેલા છે એટલે ઘણીવાર ભૂલ થતી હોય છે. તો આવી રીતે જ્યારે દાખલો આપેલો હોય ત્યારે શું કરવાનું, અપૂર્ણાંકમાં ફેરવી દેવા. આ મિશ્ર અપૂર્ણાંક ને અપૂર્ણાંકમાં ફેરવી દેવાના. 5 × 2 = 10 ને 1 + 11 = 2 + 4 + 8 = 9 + 9 = 4 + 1 = 8 + 9 = 16
આ તમે બધી સંખ્યાઓ જો 2 4 4 ને 8 એ 16 માં સમાઈ જાય તો આનો લસાઅ 16 આવશે. ને જો આવી રીતે જ્યારે વિશ્વાસ ના પડે ત્યારે શું કરવાનું? લસાઅ શોધી દેવાનું. આનો લસાઅ 16 આવશે. હવે આપણે આ કેટલી સંખ્યાઓ છે? તો 1 2 3 4 ને 5 5 સંખ્યાઓ છે. તો નીચે 5 લખીશું. હવે આનો લસાઅ આપણે 16 કાઢ્યો એટલે આના કેટલા વડે ગુણવા પડે? 8 8 2 16 અને 4 વડે ચોકુ ચોકુ 16 અને 4 વડે ચોકુ ચોકુ 16 8 2 16 અને 16 એકા 16 આ સંખ્યાઓનો ઉપર ગુણવાનો. 8 ગુણ્યા 11 એટલે 88. લસાઅ તો 16 આવી ગયો છે. 16 અને એના છેદમાં 5. 4 ગુણ્યા 15 તો 15 ચોક 60. 9 ચોક 36. 2 2 એકા 2. 9 એકા 9. હવે આ બધાનો સરવાળો કરવાનો છે. ભાગ્યા 16 અને છેદમાં 5. આ બધાનો સરવાળો આપણે કરીશું. જો આડી રીતે ના આવડે તો ઊભી રીતે કરવાનો. 88 60 36 2 9. ખાસ બાળકો ભૂલ શું કરે છે? જ્યારે સરવાળો લખે ત્યારે આ બે આ બાજુ લખી દે તો ઘણી વાર ભૂલ થવાની સંભાવના વધી જાય છે. તો 8 ને 6 14 14 ને 2 16 16 ને 9 25 25 નો પાંચડો વધી 2 8 ને 2 10 10 ને 6 16 16 ને 3 19 195 આવ્યા. તો 195 છેદમાં 16 અને એના છેદમાં 5. પાંચ હોય એના નીચે 1 તો હોય. તો આ પદને બાજુમાં લાવવું હોય તો આનું ઉલટાઈ જાય. તો 195 છેદમાં 16 આ પદને બાજુમાં લાવવું હોય ગુણાકારમાં, ભાગાકારમાં છે 5 ના છેદમાં 1, ગુણાકારમાં લાવવું હોય તો ઉલટાઈ જશે. તો 1 ના છેદમાં 5 થશે. હવે 195 ભાગ્યા 5 કરીશું. 195 ભાગ્યા 5 ભાગ 5 થી હાલશે. 5 5 કરશે 5 તરી 15. 4 વધ્યા ઉપર થી ત્યારે 5 5 9 45 39 આયા. તો શું વધ્યું? 39 ના છેદમાં 16. હવે તમે જો 39 ના છેદમાં 16 એવો જવાબ નથી તો ગભરાવાની જરૂર નથી. આ 15 છે તો તમને એવું લાગે જવાબના નજીક છે, પણ આપણો જો દાખલો ખોટો છે એવું નથી. હજી આના મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના છે. તો 39 ભાગ્યા 16 કરો. 16 2 32. 9 માંથી 2 જાય તો 7. 3 માં 3 જાય તો 0. આવું જ્યારે થઈ જાય મિશ્ર અપૂર્ણાંકમાં લખવાના છે એટલે W કરવાનો. અહીંથી W નો મતલબ કે 2 પહેલા લખવાના, પછી 7 લખવાના ઉપર અને 16 નીચે લખવાના. આવો જવાબ તમને મળ્યો હશે. ક્યાં? આ પહેલા નંબરનો જવાબ સાચો છે. 2 પૂર્ણાંક 7 ના છેદમાં 16. તો તમને આ દાખલો આવડી ગયો હશે. ખૂબ મહત્વનો દાખલો છે.